હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? અમારી ચેનલ TR એજ્યુકેશનમાં મિત્રો તમારું સ્વાગત છે. આજે મિત્રો આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલના પ્રશ્નોની ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં આપણે 1 થી 50 પ્રશ્નોની ચર્ચા કરી છે. આજે આપણે 51થી સ્ટાર્ટ કરીશું. નોકરીમાં કરવાની ફરજો અને જવાબદારીઓનું લિખિત વર્ણન ખાલી જગ્યાને કહેવામાં આવે છે. તો રાઇટ આન્સર છે જોબનું વર્ણન. 52માં નંબરનો પ્રશ્ન છે, ઇન્ટરવ્યૂ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનો સ્ટેપ શું છે? રાઇટ આન્સર છે ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું. નેક્સ્ટ પ્રશ્ન 53માં, આપેલ વાક્ય માટે યોગ્ય WH શબ્દની પસંદગી કરો. રાઇટ આન્સર છે, પ્રશ્ન જોઈશું, ખાલી જગ્યા એનિમલ ડૂ યુ લાઇક? તો રાઇટ આન્સર છે વિચ. કાળ પ્રમાણે ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકો. આઈ ડેશ મ્યુઝિક વેન આઈ વોઝ ચાઇલ્ડ. તો રાઇટ આન્સર છે લર્ન્ડ. ક્યુક્યુરિયમ વાઇઝ એટલે કે CV ખાલી જગ્યાને ઓળખવામાં આવે છે. તો રાઇટ આન્સર છે રિઝ્યુમ. ભવિષ્યકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા મૂકો. વી ડેશ ટુ ધ ઝૂ આફ્ટર બ્રેકફાસ્ટ. તો રાઇટ આન્સર છે વિલ ગો. 57માં નંબરનો પ્રશ્ન છે, નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો રાઇટ આન્સર છે મશીન લેંગ્વેજ. 58માં નંબરનો પ્રશ્ન છે, ઉચ્ચાર એટલે ડેશ. તો રાઇટ આન્સર છે અવાજ ઉત્પાદન. 59માં નંબરનો પ્રશ્ન છે, અચાનક અને પ્રબળ લાગણી વ્યક્ત કરનાર શબ્દ ડેશ. તો રાઇટ આન્સર છે ઉદ્ગારવાચક. 60માં નંબરનો પ્રશ્ન, જ્યારે તમે ઉચ્ચ અધિકારી જેવા કે શિક્ષક છે, પ્રશિક્ષક છે અથવા તો સુપરવાઇઝરને શુભેચ્છા આપો છો ત્યારે તમે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ. તો રાઇટ આન્સર છે ગુડ મોર્નિંગ. ચર્ચા શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ? તો રાઇટ આન્સર છે બીજાને સાંભળો. 62માં નંબરનો પ્રશ્ન છે, કયો રોલ પ્લેઇંગનો ફાયદો નથી? તો રાઇટ આન્સર છે કંટાળાને વિકસાવે છે. 63માં નંબરનો પ્રશ્ન છે, સારું ઓફિસ શિષ્ટાચારનું ઉદાહરણ જણાવો. તો રાઇટ આન્સર છે ફોર્મલ કપડાં પહેરવા. 64માં નંબરનો પ્રશ્ન, જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય તે શબ્દ ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો રાઇટ આન્સર છે હોમોફોન. 65માં નંબરનો પ્રશ્ન છે, આધુનિક સંદેશા વ્યવહારનું નવીનતમ અને અસરકારક સાધન કયું છે? તો રાઇટ આન્સર છે ઇલેક્ટ્રોનિક મેલ. 67માં નંબરનો પ્રશ્ન છે, સકારાત્મક વલણનું પરિણામ કયું નથી? તો રાઇટ આન્સર છે કંટાળો. 67માં નંબરનો, સફળતા પ્રાપ્ત કરવા માટે કઈ આવશ્યક લાક્ષણિકતા નથી? તો રાઇટ આન્સર છે અનૈતિક કાર્ય. 68માં નંબરનો પ્રશ્ન, ઇમેલ શિષ્ટાચાર કયો છે? તો રાઇટ આન્સર છે ઇમેલ ટૂંકો રાખો. 79માં નંબરનો પ્રશ્ન છે, ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ? તો રાઇટ આન્સર છે આત્મવિશ્વાસુ બનવું. 70માં નંબરનો પ્રશ્ન, પ્રેરણામાં ખાલી જગ્યામાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો રાઇટ આન્સર છે આંતરિક અને બાહ્ય. 71માં નંબરનો પ્રશ્ન છે, અવાજની પીચના વધારાને ઘટાડાને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો લય. 72માં નંબરનો પ્રશ્ન છે, 1 બાઇટ બરાબર કેટલા બીટ્સ? તો રાઇટ આન્સર છે 8 બીટ્સ. CPUમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? તો રાઇટ આન્સર છે કંટ્રોલ યુનિટ અને એરેથમેટિક લોજિક યુનિટ. 74માં નંબરનો પ્રશ્ન છે, CPU એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કમ્પ્યુટર સિસ્ટમમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? તો રાઇટ આન્સર છે હાર્ડવેર અને સોફ્ટવેર. 76માં નંબરનો પ્રશ્ન છે, એવો પ્રોગ્રામ જે અન્ય પ્રોગ્રામમાં ફેરફાર કરી તેને નુકસાન પહોંચાડે છે તેને ખાલી જગ્યા કહે છે? તો રાઇટ આન્સર છે વાયરસ. 77માં નંબરનો પ્રશ્ન છે, નાના અંતર માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? તો રાઇટ આન્સર છે LAN એટલે કે લોકલ એરિયા નેટવર્ક. 78માં નંબરનો પ્રશ્ન છે, કમ્પ્યુટર વપરાશકર્તાઓને વેબ પેજ શોધવા અને એક્સેસ કરવા માટે સક્ષમ બનાવવા ઉપયોગમાં લેવાતા આવતા સોફ્ટવેર એપ્લિકેશનને ખાલી જગ્યા કહે છે? તો રાઇટ આન્સર છે વેબ બ્રાઉઝર. 79માં નંબરનો પ્રશ્ન છે, ઇન્ટરનેટ પર કરવામાં આવતી ગેરકાયદેસર કે અનૈતિક પ્રવૃત્તિને ખાલી જગ્યા કહે છે? તો રાઇટ આન્સર છે સાયબર ક્રાઇમ. 80માં નંબરનો પ્રશ્ન છે, જો તમે ઇમેલ કરતી વખતે તેની નકલ કોઈને મોકલવા માગતા હો તો તેનું ઇમેલ એડ્રેસ તમે ક્યાં લખશો? તો રાઇટ આન્સર છે કાર્બન કોપી. તો મિત્રો, જે 80 પ્રશ્ન સુધી ચર્ચા કરી. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.